નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાના મંડાણ થયા છે. રાજપીપળા, ડેડિયાપાડા, તિલકવાડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ભરાયા. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. યોગેશ, નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી છે, પરંતુ ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા? જી ચોક્કસથી, કારણ કે જે પ્રમાણે આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો તેને લઈને નર્મદા જિલ્લાના જે ડેડિયાપાડા પછી રાકીપલા છે, અને જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાંનું જે લાસરસ ગામ છે તેની અંદર સંપૂર્ણપણે લાસરસ ગામ છે ભેટમાં ફેરવાઈ ગયું હતું. કારણ કે આ જે ગામ છે તેની અંદર સંપૂર્ણપણે પાણીમાં ભરગાવ થઈ ગયું. કારણ કે પાણી જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો તે પ્રમાણે જે પાણી છે તે એટલું મોટા પ્રમાણમાં આવી ગયું હતું, જેને લઈને લાસરસ ગામના જે લોકો છે તેઓના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. અને આ જે વરસાદી પાણી છે તેની અંદર કેટલાક લોકોની કાર પણ પાણીમાં તણાઈ ગઈ હતી. અને હાલ જે આ પાણી છે વરસાદ રોકાતા અત્યારે પાણી ઉતરવાનું ચાલુ થયું છે, અને હજી પણ જે ડેડિયાપાડાના કેટલાક વિસ્તારો છે ત્યાં આગળ રોડ ઉપર પાણી ભરાયેલા છે. યોગેશ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તમે જણાવી રહ્યા છો કે ઘણા બધા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી રહી છે ત્યાં? અત્યારે હાલ નર્મદા જિલ્લાની અંદર જે મામલતદારની ટીમ છે તેઓ દ્વારા આજે લાકરસ ગામ છે તેની સ્થળ તપાસ કરીને ત્યાં આગળ જે પણ પાણી ભરાયા છે તેને દૂર પાણી જે તરફ વહેલી તકે વસ્તે તે પ્રમાણેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને અત્યારે પણ વરસાદ બંધ થઈ ગયો છે તેને લઈને અત્યારે જે મામલતદારની જે ટીમ ત્યાં પહોંચી છે તેઓની કામગીરી ખૂબ સારી રીતે ચાલુ કરી દેવામાં આવી છે. અને જે વહેલી તકે પાણી સોસાયટીમાં જે ભરાયા છે અને ગામમાં જે ભરાયા છે તે ઓફરી જશે તેવું મામલતદારશ્રીના ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળી રહ્યું છે. જી આભાર તમામ વિગતો માટે.